કેશોદ એરપોર્ટ વિકાસ માટે જમીન સંપાદન મુદ્દે ડેપ્યુટી કલેક્ટરે ખેડૂતોને સાંભળ્યા હતા. કેશોદ ડેપ્યુટી કલેક્ટર કચેરી દ્વારા 19-1 મુજબ નોટિસ 21 હેઠળ ખેડૂતોને વળતર અંગે બોલાવતા ફાગડી ગામ સર્વે નંબર હેઠળના ખેડૂતો ડેપ્યુટી કલેક્ટર કચેરીએ એકઠા થતા તેમને સાંભળવામાં આવ્યા હતા, જેમાં ખેડૂતોએ ઊંચા ભાવની માંગણી સાથે જમીન સંપાદન બાદ ઊભી થતી મુશ્કેલીઓ દૂર કરવા અંગે રજૂઆત કરી હતી, જેનો યોગ્ય ઉકેલ લાવવા ડેપ્યુટી કલેક્ટર દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી. કેશોદ એરપોર્ટના વિકાસને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા જમીન સંપાદન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં કેશોદ ડેપ્યુટી કલેક્ટર કિશન ગરસર સંપાદન અધિકારી હોય તેમના દ્વારા 11-1 જાહેરનામા બાદ ખેડૂતોની જમીન માપણી હક હિસ્સા સંબંધિત 13-1 મુજબની કાર્યવાહી કરવા ખેડૂતોના વાંધા સાંભળવામાં આવ્યા હતા. બાદ 19-1 હેઠળ ખેડૂતોની વળતરની માંગને લઈ તેમને સાંભળવા 21 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 65 હેક્ટર જમીન સંપાદન થનાર હોય તે ફાગડી ગામના ખાતેદાર ખેડૂતો હાજર રહેતા તેમને યોગ્ય વળતર મળે તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. હું વિરમભાઈ જીવાભાઈ ઓડેદરા, આજ રોજ કેશોદ એરપોર્ટ ઓથોરિટીની વિકાસ માટેની જે મીટિંગ મળેલ અને તેમાં અમારા ફાગરી ગામના બધા ખેડૂત ભાઈઓની અંદાજિત 65 હેક્ટર જમીન જે સંપાદન થવાની છે તે અનુસંધાને અમને કેશોદ આજે મીટિંગ માટે બોલાવેલા. આજરોજ બધા ખેડૂતો મળતા અમારી માગણીઓ જે અમુક હતી કે અમારી જમીન સંપાદન થતાં થોડોક ટુકડો રહી જતો હોય તો તે પણ સંપાદન કરવી, અમારી જમીન જે સંપાદન થાય એ સિવાયના જમીનમાં પ્રવેશ માટે અમને રસ્તો પાછો નવો બનાવી આપવો એ પણ એક ખેડૂતોની માગણી હતી. અમુક ખેડૂતોની ટોટલી જમીન સંપાદનમાં જાય છે એટલે નવી જગ્યાએ બધી વસાવટ કરવાની છે, એટલે એ રીતે બધા ખેડૂતોની ડિમાન્ડ એવી હતી કે ભાઈ યોગ્ય વળતર અમને એક સાથે એક રકમમાં આપવું તો જ અમે પાછું બીજે સ્થળાંતર કરી અને વસાવટ કરી શકીએ. પછી અમારા અમુક પ્રશ્નો કે ભાઈ ઇલેક્ટ્રિક કનેક્શન, કૂવા, બોર એ બધાને અમને વળતર મળવું જોઈએ અને અમારી જે નવી જમીન લઈએ ત્યાં શિફ્ટિંગ કરી દેવું જોઈએ વગર ખર્ચે. આ રીતના અમુક અમારે બધી જે માગણીઓ હતી એ સાહેબે અત્યારે બધી લેખિતમાં રજૂઆતો લઈ અને સાહેબ પણ ઘણા પોઝિટિવ છે કે સરકારમાં અમે રજૂઆત કરશું કે તમને યોગ્ય વળતર મળશે અને સારી રીતે બધું કાર્ય પતી જાય. આ કાર્યવાહીમાં ખેડૂતોએ કોઈ પણ પ્રકારનું જીતી વલણ અપનાવ્યા વગર તેમની સંપાદન થનાર જમીન સાથે વર્ષો જૂની લાગણીઓ જોડાયેલી હોય, વેચવાની થતી ન હોય છતાં વિકાસના કામમાં આપવા રાજી જણાતા હતા, પરંતુ આ જમીન શહેરની નજીક આવેલી હોય, શહેરની જંત્રી પ્રમાણે ભાવ ગણવા, જમીનમાં કૂવાઓ, લાઇટ કનેક્શન, બાગાયતી પાકો, પાકા બાંધકામ સહિતના વિકાસના કામો માટે ખર્ચ કર્યો હોય તે હવે અન્ય જગ્યાએ પુનઃવસન કરવાનું થતું હોય, નવેસરથી ખર્ચો કરવો પડતો હોય, જમીન કપાત બાદ ટુકડો વધતો હોય તેનું સંપાદન કરવું, જમીન સંપાદન બાકી રહેતી જમીન માટે નવો રસ્તો બનાવી આપવા સહિતની માંગો રખાતા ડેપ્યુટી કલેક્ટર દ્વારા આ સમસ્યાઓ સાંભળવામાં આવી હતી. આ તમામ માંગો સરકાર સુધી પહોંચાડી ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી બાંહેધરી આપી હતી. હું કિશન ગરસર, ડેપ્યુટી કલેક્ટર અને જમીન સંપાદન અધિકારી કેશોદ એરપોર્ટ. રાજ્ય સરકાર દ્વારા કેશોદ એરપોર્ટના વિસ્તરણ માટે ખાનગી 62 હેક્ટર જેવી જમીન સંપાદન કરવાની થતી હોય, જે અંતર્ગત આજે 19 જાહેરનામા બાદ 21 નોટિસ સાંભળી આપી અને રૂબરૂ સાંભળવામાં આવેલા હતા, જે અંતર્ગત ખેડૂતો છે એમને જમીનના જે ભાવો છે એ બાબતની જે પણ રજૂઆતો કરવાની હતી એ આજે સાંભળવામાં આવી છે અને આના આગળ અમે નિયમ અનુસારની કાર્યવાહી કરી અને અવોર્ડ જાહેર કરવામાં આવશે. મકાનો અને જે ઝાડ જે જમીન છે એની અંદર જાય છે એની પણ અલગથી કિંમત આપવાની હોય છે, જેથી RFOની અધ્યક્ષતામાં એક કમિટી અને કાર્યપાલક ઇજનેરની અધ્યક્ષતામાં એક કમિટી, એમ બે કમિટી મકાન, ઝાડ, બોર, પાઇપલાઇન તેના ભાવ નક્કી કરવા માટે ફિલ્ડ વિઝિટ ઉપર જવાની છે. ભાવ એકવાર નક્કી થયા બાદ ડ્રાફ્ટ અવોર્ડ છે જે એ મંજૂરી માટે મોકલવામાં આવશે, ડ્રાફ્ટ અવોર્ડની મંજૂરી મળ્યા બાદ અવોર્ડ જાહેર કરવામાં આવશે
અને ત્યારબાદ પૈસા ચૂકવી અને જે છે એ કબજા લેવામાં આવશે।